नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में हूँ आपनु हार्दिक स्वागत करू छु। धोरण 7 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे पाठ पहेलो राजपूत युग नवा शासकों अने राज्यों विषय अगाउना पीरियड में घणु बधु भणी चुक्या, जेमां सम्राट हर्षवर्धन अने पुलकेसी बीजा पछी उत्तर भारत अने दक्षिण भाग में जे जुदा जुदा राज्यों में जे राजपूतो आव्या एनुं शासन उत्तर एना बधा वंशजो एना विषे आपणे अगाउना पीरियड में भणी गया। जेम के पछी तो उत्तर भारत में घणा बधा एवा राजपूतो एमां आपणा गुजरातना सिद्धराज जयसिंह भीमदेव छे ई बधायनी आपणे चर्चा करी। पछी बीजा पीरियड में आपणे दक्षिण भारतना चालुक्य चोल पाल आ बधाय वंशो विषे भण्या। हवे ए राजपूत वंशमां शासन व्यवस्था केवी हती ए आपणे भणवानुं छे। राजानुं पद वंश परंपरागत हतुं। एम राजपूत युगमां विविध राजवंशोनुं शासन हतुं। ए समयमां शासको राजवंशोमां परिवर्तनो आवता परंतु राजनीतिमां परिवर्तन आवतुं नहीं, कारण के ई परंपरागत ज हतुं, पण राजा बदलाई जाता। एम राजपूत युगमां राजानुं पद वंश परंपरागत हतुं। वंश परंपरागत एटले के राजा छे ई नक्की करतो, एना जेटला पुत्र होय एमांथी कोण सक्षम छे राज्यने संभाळी शके एम छे एने ज उत्तराधिकारी बनावतो। पहेला युवराज बनावे अने पछी ए युवराज ज राजा बनी जाय। एवुं ज नहीं के मोटो पुत्र छे ए ज राजा बने, एवुं नहीं, पण राजाने अने बीजा जे मंत्रीओ होय सभामंडळना एनी सलाह पण लेता। एटले शुं कहे छे के राजपूत युगमां राजानुं पद वंश परंपरागत, राजानो जयेश पुत्र राज्याधिकारी बने तेवुं नहोतुं। राजा पोताना पुत्रोमांथी उत्तराधिकारी तरीके एक पुत्र युवराज बनावता अने आ युवराज समय जता राजा बनतो। एम लोको अथवा राजदरबारीओए चूंटणी करीने अथवा पसंदगी करीने राजाओना पसंदगी करी होवाना उदाहरणो छे, जेम के कश्मीरना यस्करनी ब्राह्मणोनी सभाए पसंदगी करी हती। आ समये मंत्रीओना बे प्रकार हता। मंत्रीओना केटला प्रकार हता? बे प्रकार। एक अमात्यो। आ अमात्यो छे ई शुं करता तो राजाने छे ने आखा राज्यनी माहिती आपता, राज्यमां शेनी जरूर छे, राज्यमां केवी समस्याओ छे। एटले के राजा पछी जो बधा आखा राज्यनी माहिती जोती होय तमारे तो ए अमात्यो पासे, एटले राजा पछी आनुं ज पद आवे। अने बीजो आवता सचिवो। आ सचिवो छे एनुं काम शुं हतुं तो राजाने સરહદની બધી ખબર આપતા, લશ્કર પૂરું પાડતા, લશ્કરની આગેવાની કરતા, ક્યાં લશ્કર લઈ જવું છે, શું છે, આ બધું લશ્કરને લગતું કામ છે એ આ સચિવો કરતા। આમાંથી એટલે કે ખાસ રાજા પછી કે આખા રાજદરબારની જેની પાસે સંપૂર્ણ માહિતી હોય અને એ માહિતી રાજાને માહિતગાર કરતા। એમ આમાંથીનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેનું હતું। દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા લેતો, સલાહ બધાય નહીં લેવાની, બધાયનું સૂચન માની રાખવાનું, પણ છેલ્લો નિર્ણય તો રાજાનો જ રહેતો। એમ આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદાઓ અમલમાં હતા। નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો। હવે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું। ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું। એ સમયમાં સરપંચ જેવી વ્યવસ્થા પણ હતી। એમ મુગલ કાળમાં પણ ગ્રામ્ય પંચાયતનું મહત્વ રહ્યું। ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું, તેનો વડો મુખી કે સરપંચ ગણાતો। પછી તો ગ્રામ પંચાયતમાં મુખી કોણ હોય તો સરપંચ, બરાબર, એનો વડો કોણ ગણાય? મુખી અથવા તો સરપંચ। એમ સરપંચ ગણાતો। કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો, પણ છેલ્લે ન્યાયતંત્રમાં તો રાજા જ જે નિર્ણય આપે એ ગણાતો। નાના મોટા ચુકાદા હોય ભાઈ સરપંચ આપી દે, મુખી આપી દે, પણ અંતિમ નિર્ણય એવો મોટો પ્રશ્ન હોય તો રાજા જ આપતો। એમ ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવતું। એમ એ સમયે પંચ જે કે એ લોકો માન્ય રાખતા। એમ હવે આવે છે વેપાર વાણિજ્ય। એ સમયે વેપાર વાણિજ્ય કેવું હતું તો એમ કહેવાય છે કે રાજપૂત યુગમાં વિદેશમાં પણ વેપાર કરતા, એટલે કે વિદેશથી માલ આવતો અને જાતો, એના માટે ખાસ બંદરો પણ વખણાતા અને એની વ્યવસ્થા એવી સરસ હતી કે એના ઉપર પણ કર, એટલે કે
મહેસૂલ લેવામાં આવતો, એટલે રાજપૂત વંશમાં વેપાર વાણિજ્ય ખૂબ પુષ્કળ પ્રમાણમાં થયો હતો એમ. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. એના માટે રાજા છે એ આખી વિભાગ જ સોંપી દીધો કે એને તેની કે કયો માલ આવે છે, કયો માલ જાય છે, તેની રાજ્યમાં જરૂર છે કે શું મોકલવાની જરૂર છે, એનો આખો વિભાગ જ હતો. એ વિભાગે એ કાર્ય કરવાનું. એટલે વાણિજ્ય વ્યવસ્થા રાજપૂત યુગની બહુ સરસ હતી એમ. વિકાસ રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. એટલે આ બધી વ્યવસ્થા એ આખો વિભાગ જ કરતો કે વિદેશથી માલ કેટલો આવ્યો છે, તેની જરૂર છે, એટલે કાંઈ ખોટું થતું નહીં અને વેપાર પણ સારો થતો. એટલે જ એ સમયમાં સ્થાપત્યો અને બધું થાય એનું એટલી બધી જાહોજલાલી કેમ હતી, તો એની વ્યવસ્થા બહુ સરસ હતી. એટલા માટે આ રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનનો ઉપજનો છઠ્ઠો ભાગ હતો. હવે રાજ્યને જમીનનો છઠ્ઠો ભાગ, ઉપજનો છઠ્ઠો ભાગ આપવાનો રહેતો, પણ રાજ્યને આ વેપારમાંથી પણ ઘણું બધું મહેસૂલ મળી જતું, કર મળી જતો, પૈસા મળી જતા, એટલે કે રાજ્યની વ્યવસ્થા સરસ ચાલતી. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગના નામે પણ ઓળખાતો. જમીન ઉપર જે આપણે વાત કરી કે છઠ્ઠો ભાગ લઈએ છે, એ કરને ભાગ પણ કહેતા, રાજ્યનો ભાગ કાઢવાનો એમ. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ, જો શું કે છે સ્તંભ તીર્થ એટલે કંભાર અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા. તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ એ સમયમાં કયા બંદરો પ્રખ્યાત હતા, તો એક ભરૂચ, બરાબર ને, કારણ કે અને બીજું ખંભાત. અહીંયા મોટા ભાગે વિદેશથી જે માલ સામાન આવતો એ બંદરેથી બહુ વેપાર થતો એમ. તો રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય પણ બહુ સારું હતું અને વ્યવસ્થા પણ બધી બહુ સારી હતી. એટલે કારણ કે જો વ્યવસ્થા સારી હોય તો જ રાજાને યાદ કરે, બરાબર ને, યથા રાજા તથા પ્રજા. કારણ કે જો રાજા કુશળ હોય, વ્યવસ્થિત હોય, તો એની એ સારું છે, એની પ્રજા માટે લાવવાના છે. જો આપણા મોરબીમાં પણ તમે વાઘજી ઠાકોરનું નામ સાંભળ્યું જ હશે, કેમ, તો એ પ્રજાવત્સલ હતા અને એને ઘણા બધા પ્રજા કલ્યાણના કામો કર્યા છે. આજે પણ તમે જો અહીંયા એનું સ્ટેચ્યુ રાખ્યું છે, તમે સામે કાંઠે જાઓ તો કેમ, એને ઘણા બધા મણિમંદિર છે, પછી ગ્રીન ટાવર, એવા તો ઘણા બધા પ્રજા કલ્યાણના કામો કર્યા હતા. એટલે આજે પણ આપણે એને યાદ કરી છીએ. તો એનું કારણ શું છે કે એ રાજા સારું કાર્ય કરે તો એની રાજાને ને એની વ્યવસ્થાને અનુકરણીય છે અને યાદ કરવા જેવું પણ છે. હવે પછીનો ટોપિક છે મિત્રો, ભારત પર વિદેશી આક્રમણો. બરાબર, શું છે, ભારત પર વિદેશી આક્રમણો. કેમ વિદેશીઓએ આપણા ઉપર આક્રમણ કર્યું, એનું કારણ શું ખબર છે, મોટે ભાગે મુસ્લિમ સત્તાઓ બહુ આવી, બરાબર, એમાં મોહમ્મદ કાસિમ ને આ બધા આવ્યા, પણ એની મોહમ્મદ ગજની, પણ એનું કારણ શું, કારણ કે એ સમયે રાજપૂત કાળમાં ભારતમાં જાહોજલાલી ઘણી હતી, પુષ્કળ ધન હતું અને સુખી સંપન્ન હતા બધા. અને આ અમુક વિદેશીઓ છે એ ધન લાલસાને લીધે આક્રમણ કર્યા અને અમુક એવા હતા કે જેને પોતાની સત્તા વધારવી હતી. એમાં મોહમ્મદ ગજની છે એને તો ઘણી વખત 17 વખત ચડાઈ કરી, આખો ઇતિહાસ તમે વાંચો તો. અને એમ કહેવાય છે કે એ પહેલી વખત તો હાર પામ્યો હતો, પણ પછી છેલ્લે બહુ ધમાસાણ યુદ્ધ થાય છે અને સોમનાથમાં તો એમ કહેવાય છે કે લોહીની નદી વહેવા લાગે છે. અને સોમનાથ ઉપર તો એ એટલી વાર લડાઈ કરી અને પુષ્કળ ધન સોનું લઈ જાય છે અને વળી પાછો એમ વારંવાર આક્રમણ કરે છે. મોટે ભાગે એને ધન સંપત્તિની લાલસા ત્યારે વધુ હતી અને બીજા જે મુસ્લિમો આક્રમણ કરતા એને પોતાના રાજ્યનો વિસ્તાર વધારવો હતો. ભારત પર વિદેશી આક્રમણો 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા. કઈ સદી દરમિયાન? 8મી થી 12મી. 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા. એમાં સૌથી પહેલો આવે છે સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમ. કોણ આવે છે? મોહમ્મદ ઇબ્ન કાસિમ.
એને શું એનો ઈરાદો શું હતો કે પોતાનું સામ્રાજ્ય વધારવાનો હતો. એટલે પેલો આરબ આવે છે મુહમ્મદ ઇબ્ન કાસિમ, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. એને ક્યાં કર્યું? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર એને આક્રમણ કર્યું. એમ વાયવ્ય ખૂણામાંથી સુબકેતિગના લશ્કરે પણ આક્રમણ કર્યું. વાયવ્ય બાજુથી સુબકેતુના એ પણ આક્રમણ કર્યું. આ આક્રમણો તે સમયે ભારતમાં રાજસત્તા ન સ્થાપી શક્યા. આ બધા આક્રમણ કર્યા પણ પોતાનો અડો જમાવી શક્યા નહીં. એમ એ પછી ગજનીના સુલતાન મહમ્મદ ગજનીએ ઈસવીસન 1000 થી ઈસવીસન 1126, કોણે? મહમ્મદ ગજનીએ ક્યારે આક્રમણ કર્યું હતું? 1000 થી 1026, ઈસવીસન 1000 થી 1026 દરમિયાન કોણ આવ્યો? મહમ્મદ ગજની. એને એમ કહેવાય છે કે 17 વખત ચડાઈ કરી. મોહમ્મદ ગજની એ સોમનાથના મંદિર પર કેટલી વખત ચડાઈ કરી હતી? તો 17 વખત. એમ ભારતની સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈ અને ભારત ઉપર ચડી આવતો. એ વારંવાર ચડાઈ કરતો અને એને મોટે ભાગે ધન સંપત્તિની લાલસા હતી એમ. અને જેટલી વાર લડાઈ કરે એટલી વાર વધુ તાકાતવારો થઈ જતો, વળી પાછો ચડાઈ કરતો એમ. આ સમયે ભારતના શાસકો એક થઈ ને શક્તિશાળી સેના ન બનાવી શક્યા. કરુણતા એ હતી મિત્રો કે આપણા રાજપૂતો છે ને એ નાના નાના રજવાડાઓમાં વેચાઈ ગયા હતા, પણ જો એ બધા રજવાડાઓ એક થઈ ગયા હોત તો આ વિદેશીઓ છે એ ભારત ઉપર આવી શક્યા હોત નહીં એમ. શક્તિશાળી સેના ન બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેમણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. આ બધા આપણા રાજપૂતો છે એક થયા ને, એટલે છેલ્લે 1025માં જોરદાર લડાઈ થઈને એમાં પુષ્કળ સોનું એ સોમનાથમાંથી લઈ ગયો. અને એમ કહેવાય છે કે અહીંયા તો બહુ મોટું લોહીની નદીઓ વહેવા લાગી એવું યુદ્ધ થયું હતું એમ. મહમ્મદ ગજનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. મહમ્મદ ગજની પછી 150 વર્ષ પછી વળી પાછું એ જ દિશામાંથી ભારત ઉપર મુસ્લિમ આક્રમણ ચાલુ થયું એમ. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. હવે વર્ષો જાજા થઈ ગયા એટલે ઓલું બધા આપણા રાજપૂતો છે એ ભૂલી ગયા એમ. મહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીની લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. ગજની ગયો પછી એની સત્તા નબળી પડી હતી, પણ આપણા શાસકો છે એ આનો લાભ લઈ શક્યા નહીં એમ. પરિણામે 12મી સદીના અંતમાં શહાબુદ્દીન ધોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેની કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેને બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. પહેલી લડાઈમાં તો એ હારી જ ગયો હતો શહાબુદ્દીન, પણ પછી બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવે છે. મિત્રો અહીંયા પાઠ પૂરો થાય છે. આજે આ બીજા પાઠમાં આપણે આ દિલ્હી સલ્તનત વિશે જ ભણવાનું છે, એ બીજા પાઠમાં ચર્ચા કરશું. હવે આજના હોમવર્ક લખી નાખજો. તો આજે હોમવર્કમાં છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. લખી નાખો હોમવર્ક, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. અસ્તુ.